પાંદડાઓને, ઝાડના પાંદડા તમે આપણે ગાર્ડનમાં આપણી ઘરની આસપાસ આપણે બધે ફરીએ તો લીલા લીલા ઝાડ જોયા છે તમે? એ ઝાડના પાંદડાઓ, દરેક પાંદડા જુદા જુદા આકારના હોય, એનો રંગ થોડોક જુદો હોય, એનો આકાર જુદો હોય, એની કિનારીનો આકાર જુદો હોય. તો આપણે જુદા જુદા આકારોની આજે પાંદડાઓની સમજ કરવાના છીએ, બરાબર? એ પાંદડાનો ઉપયોગ પણ ઘણો જુદો જુદો હોય છે. દરેક પાંદડાનું ખૂબ જ મહત્વ હોય છે. આપણે તુલસીના પાન હું લઉં છું, દેખાય છે તમને બધાને? આ શેના પાન છે? શેનું પાન છે મારા હાથમાં? જુઓ અહીંયા તુલસીનું પાન છે, દેખાય છે તમને? હા, આસોપાલવ ઘરના બધાની સોસાયટીની બહાર આસોપાલવના છોડ ઝાડ તો હોય. આસોપાલવનું તોરણ આપણે ખબર છે, ઘરે તહેવાર હોય, શુભ પ્રસંગ હોય, લગ્ન હોય ત્યારે આસોપાલવના તોરણ આપણે દરવાજામાં બાંધીએ. દિવાળીમાં આસોપાલવના તોરણ બનાવે ને મમ્મી, ખબર છે તમને બધાને? પાન શેનું પાન? આંબાનું પાન છે. શેનું? આપણે કેરી ખાધી ને હમણાં ઉનાળામાં, બધા બચ્ચાઓને કેરી ભાવે ને? હા, આંબાનું પાન તમારી પાસે હોય તો ઠીક છે, નહીં તો અહીંયા હું તમને ઓળખ કરાવું છું. આ આંબાનું પાન છે, જેની જેના ઝાડ પર કેરીનું ફળ પાકે. કેરી તમને ભાવે ને બધાને? લીમડો, આપણે ગાર્ડન જઈએ, બગીચામાં ગામડે જઈએ ને તો લીમડાનું ઝાડ જોયું જ હશે તમે. લીમડાનું ઝાડ ખૂબ જ ઘટાદાર અને બહુ જ મોટું ઝાડ હોય, અને લીમડાનો છાંયડો પણ સરસ હોય, અને ઠંડી ઠંડી હવા આવે, લીમડાના ઝાડના નીચે બેઠા હોય ને તો સરસ ઠંડો પવન આવે. આ લીમડો છે, કડવો લીમડો, આને શું કહેવાય? કડવો લીમડો. શેનું પાન છે આ? મીઠા લીમડાના પાન છે. સરસ મીઠો લીમડો તો દરેકની પાસે હશે ને, કારણ કે મીઠો લીમડો આપણે રસોડામાં ઉપયોગમાં આવે છે. દાળ, શાક, કઢી બધામાં આપણે મીઠા લીમડાના પાન નાખીએ, કારણ કે એનો સ્વાદ ખૂબ જ મીઠો અને સુગંધીદાર હોય છે. દાળમાં ને એમાં વઘારમાં મમ્મી નાખે ને તો મીઠા લીમડાની સુગંધ ખૂબ જ સરસ આવે. જો તમે એક પાન છે ને આ ધોઈને ચાવો, જો કેટલી સરસ સુગંધ આવે, એનો સ્વાદ પણ સરસ હોય. આ નાગરવેલનું પાન છે. શેનું પાન છે? નાગરવેલ. નાગરવેલના પાન છે ને આપણે પૂજામાં, ઘરે કંઈ કથા હોય, પ્રસંગ હોય ત્યારે આ નાગરવેલના પાનનો ઉપયોગ થાય છે. આ નાગરવેલના પાન છે ને આપણે પાન મસાલાની દુકાન હોય ને ત્યારે આનું પાન બનાવીને પાનવાળા કાકા આપણને આપે. એમાં કાજુ, કિશમિશ ભરીને, સોપારી બધી ભરીને આમ એનું પાનનું બીડું વાળીને આપણને આપે ને, ઘણા લોકો પાન ખાય. અને આની કિનારી જુઓ, સીધી કિનારી છે, અને આનું પાનનો આકાર પણ હાર્ટ શેપ છે. જુઓ દેખાય છે? આપણે પીપળાનું પાન છે, એની ઓળખ કરી પીપળાના પાનની. આ પીપળાનું પાન, આ પીપળાનું ઝાડ એવું છે ને, એ આના પાન આપણને 24 કલાક ઓક્સિજન આપે છે. દરેક વૃક્ષ આપણને દિવસે ઓક્સિજન આપે અને રાતે કાર્બન ડાયોક્સાઇડ છોડે, પણ આ એક પીપળાનું પાન છે જે 24 કલાક ઓક્સિજન આપે છે. એટલે પીપળાનું પાન અને પીપળાનું વૃક્ષ ખૂબ જ ઉપયોગી અને પૂજનીય ગણાય છે. શેનું છે? વડનું. શેનું પાન છે? વડનું. જુઓ આ વડના પાન છે ને નાના નાના અને ગોળ હોય, ગોળ બોલ જેવા એનો આકાર, ગોળાકાર હોય. કોની પાસે છે વડનું પાન બતાવો? વડનું પાન કોની 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 પાસે છે? શું નામ છે? વિરાટ, રિયાન ગાયકવાડ, રિયાન. સરસ. આ વડલાનું પાન છે. જો વડલાનું પાન નાનું અને ગોળ ગોળાકાર જેવું હોય છે. બધાના પાંદડા છે ને ત્રણના જૂથમાં હોય છે. જુઓ આ ડાળી ઉપર એક સાથે ત્રણ પાંદડા જોઈન્ટમાં હોય, આ જૂથમાં હોય આ ત્રણ પાંદડા. આ બીલીપત્રના પાન કહેવાય. શેના પાન કહેવાય? બીલીપત્રના પાન છે. આ બીલીપત્રનું પાન આપણે શંકર ભગવાનના મંદિરે, શિવાલય, શંકર ભગવાનને બહુ જ પ્રિય છે. આ બીલીપત્ર આપણે શંકર ભગવાનની પૂજા કરીએ ત્યારે શંકર ભગવાનને ચડાવીએ છીએ. એનું પાન છે પપ્પમ કે ઘણા. જુઓ મોટું મોટું છે પાન અને ખાચા ખાચા વાળું છે. જુઓ આ પપૈયું ખાઓ તમે ફળ, પપૈયાનું આ પપમનું પાન છે. જો ગ્રીન છે, થોડું ગુલાબી કલરનું, ઓરેન્જ કલર ઉપર છે. આ શેનું પાન છે? બદામનું. શેનું છે? બદામનું પાન છે. બદામનું પાન જરાક, કોઈ પાન ગુલાબી હોય ઓરેન્જ ઉપર અને કોઈ લીલા પણ હોય, આ મોટા હોય અને લંબગોળ આકારના હોય છે. જુઓ
આપણે આ એલચી ચામાં નાખીએ ને, એલચો સ્વીટમાં, એલચો એનું પાન છે. જુઓ એ લાંબુ છે આસોપાલવની જેમ, અને એની કિનારી પણ કરવત જેવી છે. આ એલચો છે ને એનું પાન છે. તમારી પાસે હશે નહીં હશે ખ્યાલ નથી, પણ આ તમને ખાલી ઓળખ કરાવું છું.